હેલો સ્ટુડન્ટ તમે કોઈ પણ ધોરણની અંદર ભણો છો કોઈ ફરક પડતો નથી કારણ કે અહીંયા આજે જે ભણાવવાનો છું જેનું નામ છે ડિગ્રી ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે ત્રણ પ્રકારની જે ડિગ્રી આવે છે ને પોઝિટિવ ડિગ્રી પછી કમ્પેરેટિવ ડિગ્રી અને પછી જે સુપરલેટિવ ડિગ્રી આ ત્રણેય ડિગ્રી આજે હું તમને ભણાવવાનો છું ડિટેલમાં ભણાવવાનો છું અને એકદમ મસ્ત રીતે તમને યાદ રહી જાય એ રીતે ભણાવવાનું છું સો આ ડિગ્રી તમે નવમાં દસમાં અગિયારમાં બારમાં ત્રણમાં ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ ગમે ત્યાં હોય કોઈ ફરક પડતો નથી તમને બધાને આ લાગુ પડે છે કારણ કે ડિગ્રી બધામાં આવે છે તો ડિગ્રી જે છે ચેન્જ ડિગ્રી એ આપણે ભણવાની છે ખાસ કરીને ત્રણ ડિગ્રી આપણને ડિગ્રી એટલે શું છે કે અહીંયા નામ જ આપ્યું છે જો ડિગ્રી ડિગ્રી હવે એનું ગુજરાતી શું થાય છે એમાં પડવાથી કંઈ મતલબ નથી કારણ કે આપણે ગુજરાતીમાં ડિગ્રી કરવી નથી આપણે અહીંયા ત્રણ ખાલી ટાઈપ જવાના છે સમજવાની છે ત્રણ કે પોઝિટિવ ડિગ્રી છે પછી કમ્પેરેટિવ ડિગ્રી છે પછી સુપર ડિગ્રી છે એના ત્રણેયના ફોર્મેટ જોઈશું અને પછી ત્રણેયની અંદર વાક્યો કેવા કહેવાનું કઈ રીતે પૂછાઈ શકે અને કઈ રીતે ચેન્જ કરવાની એ ખાસ ટ્રીક આપણે જોવાની છે કારણ કે 25 આ એક્ઝામ્પલ હું આપવાનો છું જે બહુ આઈએમપી હોઈ શકે અને પૂછાઈ શકતા હોય ને એવા બધા સેન્ટેન્સ તમને કહેવાનો છે જો તમે અગિયાર બારમા ધોરણની અંદર ભણતા હોય ને તમારે જો ફંક્શન આવે તો ફંક્શનની અંદર તમારે લખેલું આવે છે શોવિંગ કમ્પેરિઝન એવું લખેલું આવે અથવા કમ્પેરિંગ થિંગ એવું લખેલું આવે અથવા કમ્પેરિંગ પર્સન એવું લખેલું આવે અથવા કમ્પેરિંગ પ્લેસ એવું લખેલું આવે અથવા ખાલી કમ્પેરીંગ લખેલું આવે નાઇન ટેન્થ ઇંગ્લિશ મીડિયમ હોય તો એમને તો ખાલી બ્રેકકેટમાં એટલું જ લખેલું આવે ચેન્જ ધ ડિગ્રી એટલે ડિગ્રી ચેન્જ કરી નાખવાની હોય ઇલેવન્થ ટ્વેલ્થનું મેં તમને કહી દીધું તો આ ડિગ્રી બહુ કામની છે આગળ જતાં તમે ક્યારે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં પણ જો સ્પર્ધાત્મક પરીક્ષાઓ તો જો તમે આપવાના છો ત્યાં જો ઇંગ્લિશ એમસીક્યુમાં પૂછાય છે ને એની અંદર પણ તમારે શોર્ટકટ કઈ રીતે કામ કરવું ને એ આખે આખી ડિગ્રીની ઇન્ફોર્મેશન અહીં આપી છે પહેલાં તો ત્રણ તમને ખબર પડી જવી જોઈએ કે ત્રણ ટાઈપની ડિગ્રી છે પહેલી છે પોઝિટિવ પછી છે કમ્પેરેટિવ પછી છે સુપરલેટિવ શું એના ગુજરાતી થાય એ બધા ભાડમાં જાય કારણ કે આપણે ઇંગ્લિશ શીખી રહ્યા છીએ બધી વસ્તુનું ગુજરાતી કરીને શું લાડો લઈ લેવો છે મને તો એ ન સમજાવ્યું કરીશ આનું ગુજરાતી તો એ ના સમજાય એવું ગુજરાતી છે બધું એટલે તેલ પીવા ગયું જો આ ચેનલ ને આટલી બધી લાઈક કરજો નીચે કોમેન્ટ ઇન કરજો બધા સાથે શેર કરી દેજો બેલ માં ટીન ટીન વગાડી દેજો એમાં સૌથી પહેલા પોઝિટિવ ડિગ્રી છે બરાબર છે પોઝિટિવ ડિગ્રી છે ને એની અંદર બેય સરખી સરખામણી થાય આના જેવો એ છે એના જેવો આ છે આના જેવો એ નથી એના જેવો નથી બે સરખા લેવલ ઉપર પાટા મારે તો બેન હરખા પાટા મારે અને ઉપર લઈ જાય તો બેન હરખા ઉપર લઈ જાય અને ખાડમ નાખે તો બેન હરખા ખાડમ નાખે એ ડિગ્રી છે એનું પહેલું ફોર્મેટ છે તમારા એમાં સૌથી પહેલા આવે છે કરતા કરતા પછી ક્રિયાપદ આવે છે ખાસ યાદ રાખવાનો એજ શબ્દ પછી એજેક્ટિવ એટલે કે વિશેષણ અથવા એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ પછી પાછું આવશે એસ અને ત્યાર પછી કમ્પેરિંગ સબ્જેક્ટ 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 ઉપર ખાસ ફોકસ કરજો કારણ કે આવશે ઓબ્જેક્ટ નથી લખ્યું એટલે કે છેલ્લે એના કરતા હું સારો છું તો બેટર ધેન મી મારા કરતા એ સારો છે તો બેટર ધેન મી છેલ્લે મી ક્યારેય નહીં આવે આવશે તો છેલ્લે આય આવશે કારણ કે સબ્જેક્ટ લખ્યો છે આવશે તો છેલ્લે વી આવશે આવશે તો છેલ્લે હી આવશે આવશે તો છેલ્લે શી આવશે પણ ક્યારેય મી નહીં આવે અસ નહીં આવે હિમ નહીં આવે ને હર નહીં ઉદાહરણ આવશે તો હું કહીશ આ બધા એ કંઈ નહીં આવે આ જ આવશે બધા બરાબર આ પહેલું સૂત્ર એમાં તમારે ફોકસ ખાસ અહીંયા કરવાનું છે કે પોઝિટિવ ડિગ્રી છે એની અંદર એસ એસ આવે છે એઝ એઝ બે વખત એઝ આવવું જોઈએ જો વાક્ય નકારાત્મક છે તો આ એઝની જગ્યાએ સો હોઈ શકે સો હોઈ શકે સો પણ અહીંયા એઝ તો જોઈએ જ એટલે કે નંબર વન વસ્તુ એ યાદ રાખવાની છે સો એઝ બીજી વસ્તુ એ યાદ રાખવાની છે એઝ એઝ આ બે માંથી એક વસ્તુ તમારે મગજની અંદર ફિક્સ કરી દેવાની છે આ બે માંથી એક તો હોવું જ જોઈએ ચાહે કાળા કૂતરા ભસે કે કૂતરાની બધી માસી ભેગી થઈને ભસે કઈ ફેર નથી પડતો પોઝિટિવ ડિગ્રી આવે

આ બધા શબ્દો છે અહીંયા બહુવચનમાં હોવા જોઈએ જો એકવચન આવી ગયું તો વાક્ય રચના ખોટી થઈ ગઈ પછી અહીંયા ક્રિયાપદ છે એ પણ ઈઝ ક્યારે આવે નહીં કારણ કે બહુવચન છે વસ સોરી આર આવે ભૂતકાળ હોય તો વર આવે બરાબર પછી જો પાછું એસ છે એસ એસ તો છે જ ફરજિયાત થઈ ગયું વિશેષણ અને છેલ્લે સબ્જેક્ટ જે મેં તમને કીધું તો તો આમાંથી તમારે એ યાદ રાખવાનું બીજા સૂત્રમાંથી શું તો વેરી ફ્યુ અને બહુવચન સબ્જેક્ટ એટલે કે કરતા આ હોવા જોઈએ બરાબર આ છે તો સમજી લેવાનું કઈ ડિગ્રી છે એ પોઝિટિવ ડિગ્રી છે બરાબર ત્રીજું ફોર્મેટ એનું ખાસ જો તમે એ પણ સમજવા જેવું છે એ પણ પોઝિટિવ ડિગ્રી નું છે વાક્યની શરૂઆત ક્યાંથી થઈ નો અધર થી નો અધર થી વાક્યની શરૂઆત થાય એટલે તમે ત્રણ દિવસના થાકેલા હોય કોઈ પૂછે તો કહી દેવાનું કે પોઝિટિવ ડિગ્રી છે લાલભાઈ નો અધર થી શરૂઆત થાય એટલે પોઝિટિવ ડિગ્રી થઈ ગઈ સિંગ્યુલર સબ્જેક્ટ આવે આના પછી સિંગ્યુલર એટલે કે એક વચન સબ્જેક્ટ આવે કારણ કે અહીંયા આગળ છે નો અધર બીજું કોઈ નહીં નો અધર બોયસ નહીં આવે નો અધર ગર્લ્સ નહીં આવે નો અધર પર્સન્સ નહીં આવે નો અધર પીપલ ના આવે કારણ કે બધા બહુ છે છાય એક જ વ્યક્તિનું નામ તો નહીં પણ એનું જે નાઉન છે ઇંગ્લિશમાં જેને આપણે કહીએ પ્રોપર નાઉન એ આપણે પ્રોપર નાઉન તો નહીં પણ કોમન નાઉન આપણે મૂકી શકાય બરાબર નો અધર સ્ટુડન્ટ એક નો અધર ગર્લ નો અધર બોય નો અધર ડોગ નો અધર કેટ ત્રણ વસ્તુ યાદ રાખવાની કઈ વસ્તુ પહેલું ભાઈ કેમ ચતું રહ્યું પહેલું વસ્તુ એ યાદ રાખવાની કે વાક્યમાં એઝ અથવા સો અને એઝ આટલું હોવું જોઈએ પણ આના પછી એક વચન કરતા આવે આના પછી બહુ વચન કરતા આવે આટલું તમારે યાદ રાખી લેવાનું એટલે તમારું પોઝિટિવ ડિગ્રીનું કામ પૂરું થઈ ગયું બીજી મહત્વની વસ્તુ છે પોઝિટિવ ડિગ્રીમાં જે તમારે ખાસ સમજવા જેવી છે એ કે અહીંયા જે એડજેક્ટિવ આવે છે પોઝિટિવ ડિગ્રીનું જે એડજેક્ટિવ છે એ હંમેશા કેવું હશે ખબર છે એની પાછળ ક્યારે ઈ આર નહીં લાગે અને એની પાછળ ક્યારે ઈ એસ ટી નહીં લાગે એની આગળ ક્યારે મોર નહીં લાગે અને એની આગળ ક્યારે મોસ્ટ પણ નહીં લાગે આ વગરનું વિશેષણ ત્યાં હશે એટલે કે ત્યાં વિશેષણમાં ધારો કે ફેટ છે તો જાડો છે તો ફેટ જ આવશે પછી ફેટેસ્ટ નહીં આવે ત્યાં ફેટર નહી આવે થિન તો થી ન જ આવે થિનર નહી આવે થિનસ નહી આવે બ્યુટીફુલ તો બ્યુટીફુલ જ આવે મોર બ્યુટીફુલ ધ મોસ્ટ બ્યુટીફુલ નહી આવે પાવરફુલ તો ખાલી પાવરફુલ જ આની અંદર આવે આની આગળ પાવ મોસ્ટ પાવરફુલ મોર પાવરફુલ એ નહી આવે બરાબર સીધું ને સાધું આટલી વસ્તુ તમારે પોઝિટિવ ડિગ્રીમાંથી લેવાની સો એઝ વેરી ફ્યુ બહુવચન અ નો અધર એકવચન આ ત્રણેય વસ્તુ પોઝિટિવ ડિગ્રી બતાવે છે એટલે તમને એવું પૂછે કે નીચેનામાંથી વિચ ઇઝ ધ પોઝિટિવ ડિગ્રી તો આ રીતની વાક્ય રચના છે એટલે તમારે સમજી લેવાનું પોઝિટિવ ડિગ્રી છે ઓકે એક વખત એજ નથી જો બે વખત એજ આવે નકાર હોય તો સો એઝ આવે સો ધેટ નહીં ઓકે થઈ ગયું હવે એના પછી આપણે જો અહીંયા તમારી સામે લખેલી છે કમ્પેરેટિવ ડિગ્રી એની અંદર એક જ ફોર્મેટ છે કેટલા ફોર્મેટ છે કમ્પેરેટિવ એક જ અહીંયા મોટું છે પણ જો હું તમને વિભાગ પાડી દઉં પેલા તો સબ્જેક્ટ એટલે કે કરતા આવે ખબર છે વર્બ એટલે ક્રિયાપદ આવે કોઈ પણ કરતા કોઈ પણ ક્રિયાપદ આવે હવે મહત્વની વાત છે વિશેષણ વિશેષણ ને શું લાગે છે અહીંયા ઈ આર લાગે શું આર ઈ આર જેમ કે જે છે ને વિશેષણ ઈ આર લાગવા

એ હું હમણાં તમને સમજાવીશ એવી ટ્રીક જોરદાર આપીશ કે ઈઆર વાળું વિશેષણ ક્યારે કોને એ આર લાગે કોને સર મોર લાગે એ ખબર નથી પડતી એ હમણાં તમને કહેવાનું છે પછી ખાસ ધેન આવશે શું આવશે ધેનનું સ્પેલિંગ ખાસ યાદ રાખજો ઈ એન વાળો નહીં એ એન વાળો જ હોવો જોઈએ ધેન બરાબર પછી કમ્પેરિંગ સબ્જેક્ટ મેં તમને કીધું એ રીતે સબ્જેક્ટ આવે આ હોય તો આ યુ હોય તો યુ વી હોય તો વી એ સબ્જેક્ટ આવે

એની અધર ઇંગા થે મૂકું તો એના પછી આવી શકે મેની અધર અથવા મોસ્ટ અધર પ્લસ પ્લુરલ એટલે કે બહુવચન કરતા તો જો આમાં ઓપ્શન કઈ રીતે કરતા ક્રિયાપદ કોમન છે ધે નામ કોમન છે આ ત્રણ વસ્તુ તો હશે જ કરતા ક્રિયાપદ અને ધે આ ત્રણ વસ્તુ તો હશે જ પ્લસ અહીંયા તમને બે ઓપ્શન મળ્યા કાં તો ઈયર વાળું ક્રિયાપદ અથવા મોર વાળું ક્રિયાપદ કાં તો ઈયર વાળો ક્રિયાપદ કા તો દહીં ખાઓ કા તો એની છાશ બનાવીને ખાઓ કા તો એને ઈયર લાગે જો છે પાછળ અથવા આગળ મોર લાગશે ક્યારે ઈયર ને ક્યારે મોર હમણા કહેવાનું છું તમને એ થઈ ગયો પછી ધેન પછી તમને ત્રણ ઓપ્શન મળે કા તો કોઈ કરતા મૂકી દો એની અધર એકવચન કરતા મૂકો મેની અધર મોસ્ટ અધર અને બહુવચન કરતા મૂકો ક્યારે એની અધર મૂકવું ક્યારે મેની અધર મોસ્ટ અધર મૂકવું અને ક્યારે કમ્પેરિંગ એક જ ખાલી કરતા મૂકી દેવો એ પણ હું તમને હમણાં સિક્રેટ કહેવાનો છું

ભગવાન જાણે આ બધી ના પેલ દેવા ગયો જે હોય તે એના બે ફોર્મેટ છે પહેલું સબ્જેક્ટ એટલે કે કરતા આવશે પછી ક્રિયાપદ આવશે અને પછી ધ આની અંદર ધ ફરજિયાત છે બરાબર ધ પછી વિશેષણ ક્રિયા વિશેષણ પણ કેવું ઇએસટી વાળું ફાસ્ટેસ્ટ થીનેસ્ટ લોવેસ્ટ તો અહીંયા ઈએસટી લાગે છે બધામાં અથવા એના અથવામાં મોસ્ટ બ્યુટિફુલ મોસ્ટ પાવરફુલ મોસ્ટ ક્રિએટિવ મોસ્ટ પોપ્યુલર એવું વિશેષ એના પછી કોઈ સિંગ્યુલર નાઉન આવશે એટલે કે કોઈ પણ નામ કરતા તરીકે જેની સાથે કમ્પેરિઝન કંઈ પણ જે હોય તે પછી ઓફ આવશે અને પછી અધર વર્ડ્સ આવશે ખાસ યાદ રાખવાનું ધ પછી ઈએસટી વાળો શબ્દ અથવા મોસ્ટ વાળો શબ્દ

જ્યારે પણ સુપરલેટિવ માં વન ઓફ ધ છે વન ઓફ ધ પછી વિશેષણ પછી અયા તમારે પ્લુરલ એટલે કે બહુવચન નામ મૂકવાનું છે બહુવચન વન ઓફ ધ બેસ્ટ સ્ટુડન્ટ નહીં સ્ટુડન્ટ્સ સ વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ નહીં ગર્લ્સ સ

આપણે મેં તમને કીધું હતું કે ક્યાં ઈ આર લાગે ક્યાં ઈ એસ ટી લાગે અને ક્યાં મોર લાગે અને ક્યાં મોસ્ટ લાગે એ મારે તમને કહેવાનું છે ક્યાં ઈ આર ક્યાં ઈ એસ ટી ક્યાં મોર ક્યાં મોસ્ટ હવે જો ઈ આર છે ને એ કમ્પેરેટિવ ડિગ્રીમાં લાગે છે ક્યાં લાગે છે કમ્પેરેટિવમાં ઈ એસ ટી ક્યાં લાગે છે સુપરલેટિવમાં બરાબર ક્યારે ઈ આર ને ક્યારે ઈ એસ વિશેષણ ને લગાડવું એ જુઓ તમે જો એડજેક્ટિવ એટલે કે તમારી પાસે કોઈ વિશેષણ છે શું છે વિશેષણ એ વિશેષણ ની અંદર વોવેલ વોવેલ એટલે કે સ્વર સ્વર કયા કયા છે એ ઈ આઈ ઓ યુ આટલા સ્વર છે આ સ્વર કોઈપણ પણ વિશેષણમાં એક અથવા બે જ હોય કોઈ પણ વિશેષણમાં જેમ કે ઉદાહરણ લઈએ આપણે અહીંયા છે ક્લીન શું છે ક્લીન આમાં વિશે સોરી સ્વર કેટલા છે જુઓ એક

હવે ત્રીજો શબ્દ લખું છું એમ કે ક્રિએટિવ આમાં સ્વર જો એક આમાં સ્વર બે બે થી વધી ગયા ચોથો ગણવાની જરૂર નથી તો આમાં ઈ એસ ટી નહીં લાગે આમાં ઈ આર પણ નહીં લાગે આની આગળ મોર લાગશે મોર ક્રિએટિવ અને આની આગળ મોસ્ટ લાગે મોસ્ટ ક્રિએટિવ ખબર પડી આ એઆઈ પાંચ છે એમાંથી કોઈ પણ એક કે બે જ હોય તો એસટી લાગશે બાકી લાગશે નહીં લાગે પગે લાગવાનું એ તમે ઘર ભેગા થાવ એમ એને કહી દેવાનું હવે અહીંયા શું છે મોર અને મોસ્ટ ક્યારે લાગે તો કે કોઈ પણ એડજેક્ટિવ એટલે કે વિશેષણમાં કોઈ પણ વિશેષણમાં વોવેલ એટલે કે આર્યા બધા વોવેલ એ ત્રણ કે તેથી વધારે 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 હોય તો એને મોર કે મોસ્ટ લાગશે જેમ કે લડકી બ્યુટીફુલ કરે ગઈ ચૂલ ધમક ધમક જશે રમી ના આગ લગાન જશે આઈ હે લંડન તો જો આમાં બી પછી એક પછી બે પછી ત્રણ ચાર થી વધી ગયા વધી ગયા તો આની આગળ શું લાગશે મોર બ્યુટીફુલ અથવા મોસ્ટ બ્યુટીફુલ પાછળ યાર લાગશે નહીં તમને ખબર પડી ગઈ મોસ્ટ કોમન નાઇન્ટી એટ પર્સન્ટ કેસીસ ની અંદર આ જ નિયમ લાગવું પડે પછી જોવો તમે ਇੱਥੇ દેખો તો તમને પતા ચાલ જશે કે મેં શોર્ટમાં તમને સમજાવી દીધું છે કે કઈ ડિગ્રીમાંથી તમારે ક્યારે કઈ ડિગ્રીમાં વાક્યને ચેન્જ કરો ઇન શોર્ટ ટ્રિક છે આ ઇન શોર્ટ ટ્રિક લખ્યું છે પોઝિટિવ ડિગ્રી આન માસિન છોકરી કમ્પેરેટિવ ડિગ્રી અને આ નાનું નનુ ભયલુ જેનું નામ છે સુપરલેટિવ ડિગ્રી તો જો હવે જો પોઝિટિવ ડિગ્રીમાં જો નો અધર થી વાક્ય શરૂ થતું હોય અને જો તમારે કમ્પેરેટિવમાં લઈ જવું છે તો કમ્પેરેટિવમાં છેલ્લે એની અંદર આવતું હતું ને એ વાળું વાક્ય લાગુ પડશે અને એ જ વાક્યને તમારે સુપરલેટિવમાં કરવું છે તો કરતા ક્રિયાપદ અને ધ કામ પૂરું થઈ ગયું એની અંદર કમ્પેરેટિવમાં હોય અને તમને એમ કહે કે પોઝિટિવમાં ચેન્જ કરો તો વાક્ય નો અધરથી શરૂ થશે કરતા ક્રિયાપદ અને ધ છે અને એમ કહે કે કમ્પેરેટિવમાં જાવ તો એની અધર આવશે અને પોઝિટિવ નો અધરથી શરૂ થશે આ ત્રણે એકબીજાના પૂરક ઓપ્શન્સ પછી જો પોઝિટિવ ડિગ્રીમાં વાક્ય વેરે ફ્યુથી શરૂ થયું તો કમ્પેરેટિવમાં એન્ડમાં મેની અધર કે મોસ્ટ અધર આવશે બરાબર અને સુપરલેટિવમાં વન ઓફ ધ વાળું વાક્ય રચના લાગુ પડશે એટલે કે જો સુપરલેટિવમાં વાક્ય વન ઓફ ધ વાળું છે અને તમને એમ કહેશે ચેન્જ ધ ડિગ્રી તો કમ્પેરેટિવ મેની અધર કે મોસ્ટ અધર આવશે અને પોઝિટિવ ડિગ્રી વેરે ફ્યુથી શરૂ થશે આ ફિક્સ આમાં કોઈના બાપાએ કઈ હેલાવી નકે છે જે થાય તોડી હવે જો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય અને ક્રિયાપદથી શરૂ થાય છે આપણે પોઝિટિવ ડિગ્રીના ત્રણ સૂત્રો જોયા હતા નો અદરવાળું વેરફસી વાળું અને કરતા ક્રિયાપદ વાળું અને તમને એમ કહે છે આ વાક્ય છે કરતાન ક્રિયાપદ વાળું અને તમને એમ કહે છે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં ચેન્જ કરો તો એ પણ કરતાન ક્રિયાપદથી શરૂ થાય છે પણ નિયમ શું લાગુ પડશે સુપરલેટીમાં જશે નહીં

આ છે અમુક ઇ રેગ્યુલર એક્જેક્ટિવ્સ હા મારા દીકરાઓ રેગ્યુલર નથી ભફીંડાવ નથી રેગ્યુલર એટલે કે અનિયમિત છે સાલાઓ એ પોતાની જાતને શું સમજે છે જો આ ભફીંડો નંબર એક પોઝિટિવ ભફીંડી નંબર બે કમ્પેરેટિવ અને ભફિંડાવ નંબર સુપર લેટિવ આના આ આગળ આપણે જે નિયમ જોઈએ ને ઈઆર ક્યાં લાગે ને ઈ એસ ટી ક્યાં લાગે જી એસ ટી ક્યાં લાગે એ નિયમ અહીં લાગુ પડતા નથી આ એની રીતે બધું બનાવે છે હા આ બધા એ છે જો એઝ ગુડ એઝ એઝ આવી પોઝિટિવ ડિગ્રી થઈ ગઈ તો આ ગુડ અને વેલ જે છે એનું કમ્પેરેટિવમાં બેટર થશે અને સુપરલેટિવમાં બેસ્ટ થઈ જશે નિયમ કોઈ નહીં આ ગોખી નાખવાનું પોઝિટિવમાં બેડ અને ઇલ છે તો એનું વર્ષ થશે શું થશે હર્ષ નહીં વર્ષ અને સુપરલેટિવમાં વર્ષ સૌથી ખરાબમાં ખરાબ એનાથી ખરાબ એક નહીં એવું પછી છે એઝ મચ એઝ તો મચ નું થશે મોર મોર ની ઢેલ અને ઢેલ ને બે બચ્ચા ના મોસ્ટ મેની નું પણ મોર અને મોસ્ટ થાય છે લિટલ હોય છૂટ્ટા છા નન્નું છા બડું છા કુકુ કુકુ ઢે લિટલ નું થશે લેસ અને એનું થશે લિસ્પ સુપરલેટિવ એઝ ફાર એઝ જો ડિસ્ટન્સ બતાવતા હોય દૂરી બતાવતા હોય જિંદા રહેને કે લીધે દૂરી બનાવી રાખે તો એનું થશે કમ્પેરેટિવમાં ફાર્ધર ધેન અને ફાર સોરી ફાર્ધેસ્ટ થશે બરાબર પછી ટાઈમ બતાવતો એઝ ફાર એઝ તો એ ફારનું ફર્ધર થશે અને ફર્ધેસ્ટ યુ નો ફેર છે ખાલી બીજો કોઈ ફેર નથી પછી એઝ લેટ એઝ લેટ મોડ થવું તો લેટર ધેન અને લાસ્ટ થશે પછી સેડ બહુ દુખી છે દુખી છે તો સેડર દેન અને સેડેસ્ટ દેન ખબર બલી દઈ ઓકે હવે આ ઇરેગ્યુલર એડજેક્ટિવ આટલા પછી હવે જો પહેલું એક્ઝામ્પલ તમારી સામે છે એક્ઝામ્પલ નંબર એકડો એકડ એક બગડે બે હા વાયડું કોણ વાયડું ભાઈ વાયડું કોણ છે વાયડુ અરે અચ્છા વાયડુ વાયડુ સ્ટુડન્ટ પ્રિફર ઓનલી મિસ્ટર ભાટિયા અને ટી પ્રિન્સિપાલ પૂછે છે કે સ્ટુડન્ટ્સ મિસ્ટર ભાટિયાને શું કામે પ્રિફર કરે છે કે એને એમ કેમ કે ભણાવવા આવો તો ટીચર કમ્પેરિંગ હવે અહીં તમારે કમ્પેરિંગ કરવાનું છે આમાં એક્ઝેક્ટ સાચી ડિગ્રીનું વાક્ય તમારે ગોતી બતાવવાનું છે હું તમને હેલ્પ કરીશ જો ઇઝ વેરી ફેવરેટ અમોંગ સ્ટુડન્ટ્સ નથી એઝ એઝ નથી બેટર ધેન ધેન નથી ધ કશું જ નથી એક ડિગ્રીમાં આવતું નથી જવાનું ઇઝ એક્સપ્લેનેશન ઇઝ વેરી ઇમ્પ્રેસિવ આમાં પણ એઝ એઝ ધ કશું જ નથી પછી હોવું હોવું જોઈએ જોઈએ છે 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 હા 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 બે વાર અથવા સો બધું બરાબર આમાં નથી એટલે કે ઓપ્શન ખબર ડિગ્રી એક્ઝામ્પલ નંબર બગડો બગડો અમને ફેર પડતો મિસ્ટર એમ કહે ધેટ યુ બોટ અ કાર મેં એવા સમાચાર સાંભળ્યા છે કે તમે ગાડી લીધી કેવી છે ગાડી બાડી તો નથી ને હાવ ઇઝ યોર ન્યુ કાર તમારી નવી ગાડી કેવી છે ઘોબો પડ્યો એક કુતરા વાંચ દોડ્યા તા પેન્ડા ખવરાવો તઈ તો મિસ્ટર નચિકેત શું કહે છે કમ્પેરિંગમાં ઇટ ઇઝ વેરી કોસ્ટલી એકે ડિગ્રીના કાંઈ નિશાની છે નહીં અહીંયા છે જો બેટર ધેન કમ્પેરેટિવની નિશાની છે બેટર ઈયર લાઈક ઉન ધેન છે પછી આમાં જો નથી કોઈ તો આવું જોઈએ નથી આમાં સચ એ કાર એઝ યુ આ તો ભાઈ ટોકિંગ અબાઉટ નથી ઇટ ઇઝ બેટર ધેન પ્રેસિયસ કાર કિંમતી કાર કરતા મારી કાર એટલી મસ્ત ને છે જોરદાર ટોયલેટ ને બાથરૂમ બધી ફેસિલિટી સાથે કારમાં એના પછી નું હેવ યુ સીન સચ અ લાર્જ ટાવર બિફોર બે આઉ ટાવર તમે કે પહેલા જોયો છે તો વિરલ શું કહેશ કમ્પેરિંગ માં એફિલ ટાવર ઇઝ લાર્જર ધેન એની ટાવર આવી શકે કારણ કે ઈ આર છે ધેન છે કમ્પેરેટિવ ડિગ્રી બીજો વાંચીએ નો સીન સીન કોઈ કોઈ ડિગ્રી 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 નથી નથી યસ આઈ ઇન ઇટ ઇઝ એઝ એઝ લાર્જ જો છે છે ને પોઝિટિવ નિશાની પણ ધેન કમ્પેરેટિવ ખીચડો કોકટેલ કહીએ તો તો આપણે આવે નહી એટલે આ એક જ સાચું છે એના પછી એક્ઝામ્પલ નંબર ચોકડો ફોર્થ અબ્દુલ કલામ ઇઝ પછી કમ્પેરિઝન છે is one of the best scientists જો મે તમને કીધું તો કે જ્યારે હું સુપર ડિગ્રી ભણાવતો તો એની અંદર જે બીજા નંબરનું સૂત્ર હતું ને ફોર્મેટ એની અંદર મે તમને એવું કીધું કે વન ઓફ ધ આવે પછી અહીં જે એડજેક્ટિવ આવું જોઈએ આવે એના પછી બહુવચન હોવું જોઈએ તો અહીં બહુવચન નથી અહીંયા સાયન્ટિસ્ટ છે ટિસ્ટ કરનાય કો પછી બહુવચન હોવું જોઈએ નથી આ વાક્ય ખોડું છે

એટલે કે સુપરલેટિવ ડિગ્રીમાં વહી ગયા અને આયા પાછું ધેન ખીચડો 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 કોકટેલ કોકટેલ કઈ ડિગ્રી છે ધેન કમ્પેરેટિવ બે ડિગ્રી ભેગી ના આવે હવે ત્રણ તો આપણે ગ્રામેટિકલી ખોટું પાડી દીધું હોય એટલે ચોથું તો વાક્ય સાચું જઈશે શી ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ગર્લ ઇન ધ ક્લાસ બધું સાચું છે આમાં કોઈ વાંધો નથી કારણ કે ખાલી ધ મોસ્ટ આવે તો અહીં એક વચન વન ઓફ ધ હોય તો ગર્લ્સ હોય પણ વન ઓફ ધ નથી એટલે એક વચન બરાબર છે

વેરી ફ્યુ ગર્લ્સ ઇન ધ ક્લાસ વેરી ફ્યુ ગર્લ્સ ઇન ધ ક્લાસ વેરી ફ્યુ આવી ગયું એટલે પોઝિટિવ ડિગ્રી થઈ ગઈ એટલે કે આમાં ગમે ત્યાં બે વાર એઝ આવવું જોઈએ કા સો એઝ આવવું જોઈએ બરાબર કારણ કે પોઝિટિવ ડિગ્રી શું વેરી ફ્યુ છે એટલે તો એઝ એઝ ના હોય કાઢી નાખું નીકળ ગયા અહીંયા ધેન છે એટલે કઈ ડિગ્રી થઈ ગઈ કમ્પેરેટિવ નીકળ ગયા હવે તમારી પાસે બે વધ્યા ઇઝ એઝ બ્યુટિફુલ એઝ પીઆર war as beautiful as pia abhay very few che so sir very few એટલે મે તમને કીધું તો very few આવે એટલે બહુવચન કરતા આવે કેમ કરતા બહુવચન તો गर्ल्स છે બહુવચન તો આયા गर्ल्स બહુવચન છે તો गर्ल्स ની સાથે ઇઝ આવે very few girls in the class is ના આવે એને આર બહુવચન ક્રિયાપદી હોવું જોઈએ war તો સી ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર હમ

वन ऑफ द सेफेस्ट कंट्री इन द वर्ल्ड आके मोस्ट सेफ मोस्ट आज सेफ जो ते सैफ सैफ से अंदर ए अवेल एटर से तो आर लगे मोस्ट सेफ मोस्ट नो लगे ई आर लागे सैफर कंट्री इन द वर्ल्ड मोस्ट लगाड़ी दीद खोटू जगह लगाड़ी जो तो अँ पे बोल सोस्ट सैफ कंट्रीज इन दर्ल्ड તો હવે એની અંદર જુઓ આની આપણે ખોટું પાડતી આની ખોટું પડતી આની ખોટું પડતી હવે આને હાચું પાડવું પડશે આપણે સેફેસ્ટ કન્ટ્રી હે તો આ મારી ભૂલ છે બહુચન હોવું જોઈએ ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ સેફેસ્ટ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ તો આઉ સાચું થયું માય મિસ્ટેક સોરી 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 ટાઈપિંગમાં ઘણી વાર સ્પીડમાં જતા હોય બોલાઈ જતું હોય નજરઅંદાજ થઈ ગયો હોય એક્ઝામ્પલ નંબર ઇલેવન ઇલેવન નો અધર નો અધર થી જ ખબર પડે વાક્ય પોઝિટિવ ડિગ્રી છે એના પછી ઈઝ છે નો અધર એ પોઝિટિવ ડિગ્રી એટલે એઝ એઝ આવશે અથવા નો સો એઝ આવે બેમાંથી માંથી એક જ આવે બાકી નો આવે તો ધ બેસ્ટ સુપરલેટિવ તો ગયું આમાં તો કોઈ ડિગ્રી જ નથી અહીંયા ધેન આવ્યું એટલે કમ્પેરેટિવ થઈ ગઈ સો સેક્યોર એઝ સિગ્નલ કોઈ એપ સિગ્નલ જેટલી સેક્યોર સિક્યોર નથી પછી એક્ઝામ્પલ નંબર બાર

પછી હી વર્કડ હાર્ડ એન્ડ ગોટ બેટર રિઝલ્ટ આમાં કોઈ ડિગ્રી જ નથી બરાબર તો આ શું કીધું છે બોથ એ એન્ડ બી હવે આમાં કન્ફ્યુઝન છે આમાં તો કોઈ ડિગ્રી છે જ નહીં નથી એ ધેન નથી એઝ એઝ નથી ધ કશું જ નથી હવે જો એ નો અધર છે એ પછી એ કોચન આવે પછી સો અને એઝ આવી શકે વિમલ એ બધું બરાબર છે આમાં વિમલ ગોટ બેટર રિઝલ્ટ ધેન એની અંદર પછી એ વચ્ચે નહીં આવે એ કોચન જ છે તો આ બે સાચા છે આ પોઝિટિવમાં સાચું છે ને કમ્પેરેટિવમાં સાચું છે ડી ઓપ્શન સાચું આવે બોથ એ એન્ડ બી એક્ઝામ્પલ નંબર તેર માં જો તમે તો હકલો અને ચકલો એટલે હકલા અને ચકલા તો નર્મદા ઇઝ અ વેરી લોંગ રિવર ઇન ગુજરાતમાં સૌથી લાંબી સૌથી નહીં બહુ લાંબી નદી છે યસ યુ આર રાઇટ કમ્પેરિંગ કરે છે ચકલો શું કહે છે ચકલો નો ધ રિવર નો ધર પછી એક વચન છે ઇન ગુજરાત એક વચન છે એઝ લોંગ એઝ ધ નર્મદા બધું બરાબર છે ધ નર્મદા ઇઝ વેરી લોંગ રિવર કોઈ ડિગ્રી નથી એમાં નથી એઝ એઝ કશું જ નથી નર્મદા ઇઝ લોંગેસ્ટ પણ આ ધ આવવું જોઈએ ધ નથી વાકે ખોટું આઈ એમ શ્યોર કોઈ ડિગ્રી નથી તો પહેલું જ વાક્ય સાચું છે નો અધર રિવર ઇન ગુજરાત ઇઝ સો લોંગ એઝ નર્મદા જેટલી લાંબી કોઈ નથી નથી પછી ગોલી અને વિકી એ ગોલી શું નામ છે ગોલી હી સાયન્સ ઇઝ નોટ ગુડ એન્ડ સાયન્સ બહુ સારું નથી વોટ અબાઉટ ભૂલી તારું શું માનવું છે ભૂલી વિશે તો વિકી શું કહે છે વિકીડો વિકીડો ભૂલી સાયન્સ ઇઝ મોર પાવરફુલ ધેન હી આવી શકે Bullish. અહીંયા આયા આવું જોઈએ બુલિશ સાયન્સ ઇઝ એઝ પાવરફુલ ધેન અહીંયા એઝ સબ પોઝિટિવ અને આ કમ્પેરેટિવ ધ આવું જોઈએ નથી નથી એક જ સાચું છે મેં કીધું હતું છેલ્લે શું આવું જોઈએ કરતા હી આવે ત્યાં એમ ના આવે કે બુલિશ સાયન્સ ઇઝ મોર પાવરફુલ ધેન હિમ તો ખોટું પડે હી જ આવવું જોઈએ શી આવવું જોઈએ આઈ આવવું જોઈએ જે હોય તે કારણ કે બે કરતા ની સરખામણી છે 15 નંબર માં જો

ખરાબ દિવસ હાલે એક સામાન્ય માણસે એમાંની હાલત ખરાબ કરી નાખી એમાં ઇઝ ધ બેટર અહીંયા ધ છે સુપરલેટિવ બેટર છે કમ્પેરેટિવ બે ડિગ્રી ના હાલે નો અધર મોબાઈલ ઓપરેટર્સ નો અધર હે એના પછી મોબાઈલ ઓપરેટર્સ બહુ વચન ના આવે કારણ કે નો અધર પછી એક વચન આવે વેરી ફ્યુ પછી બહુ વચન આવે તો બી સાચો જવાબ એક્ઝામ્પલ નંબર સોલા રેશમા

વાક્ય ખોટું શ્યોર સમજમાં આરી બાત આવે છે સત્તર નંબર નું ઉદાહરણ એમાં છે હણી સિંગ અય હણી સિંગ

હવે વન ઓફ છે એટલે બહુ વચન હોવું જોઈએ તો ટેમ્પલ એક વચન છે એટલે જવા દો અહીં બહુ વચન છે યસ સી ઇઝ ધ રાઇટ આન્સર છે બીસ નંબર રાજેન્દ્ર ઇઝ મોર મોર છે મોર મોર પછી હવે ઈ આર વાળો શબ્દ નહીં આવે એટલે આમાં ઈ છે ગયું આ ધન સ્પેલિંગ ખોટો છે અહીંયા કરતા હવે અહીંયા કર્મ છે એટલે આ ખોટું થઈ ગયું પાવરફુલ ધન હી બરાબર સ્પીડ થઈને હવે હમ પછી રોમિત રેન મોર ફાસ્ટર મોર શક્ય તો નથી એટલે કે મારા એ પ્રશ્નમાં જ ભૂલ છે હું મારી ભૂલ પાછી ખેંચી લઉં છું ખરડો પાછો ખેંચી લઉં છું મોર નહીં આવે ખાલી એમ જ આવશે રોમિત રેન ફાસ્ટર બરાબર બે ભેગું તો ના જ આવે તો પ્રશ્ન સમજી ગયા તમે રોમિત રેન ફાસ્ટર

એટલે આય મોસ્ટ અધર પીપલ ઇન ધીસ વર્લ્ડ આવી શકે કારણ કે મોસ્ટ અધર પછી બહુ ન હોય ધ મોસ્ટ ના આવે કારણ કે ધ મોસ્ટ સુપર લેટિવમાં આવે ખાલી મોસ્ટ આવી શકે એની અંદર એની અંદર એ આવી શકે પણ એની અંદર પછી બહુ વચન ન હોય આય પીપલ બહુ વચન એટલે ના આવે આય ના આવે એટલે પહેલો ઓપ્શન સાચો છે ત્રીસ નંબર ત્રેવીસ નંબર સિમી અને લિમી સિમી લીમી સીમ લીમ સીમી લીમી लेट्स टॉक अबाउट गुजरात વિશે चलो बातो करिए तो गुजरात इज द बेस्ट स्टेट्स ऑफ इंडिया वन ऑफ द होय तो बेस्ट स्टेट्स अब है आए वन ऑफ द नहीं એટલે અહી બહુવચન ના આવે ગયો એક જ ગુજરાત છે અને સ્ટેટ્સ ક્યાં થઈ ગઈ ગુજરાત ઇઝ વન ઓફ ધ બેસ્ટ સ્ટેટ આ વન ઓફ ધ છે તો પછી અહીથી બહુવચન કાઢી નાખ્યું લે બોલો આમ કહેતાઈસે ગુજરાત ઇઝ બેટર ધેન બેટર ધેન બેટર કમ્પેરેટિવ ધેન કમ્પેરેટિવ એની અંદર એની અંદર એક વચન એક વચન બધું સાચું છે જોઈ લે છેલ્લું ગુજરાતી સો ગુડ ધેન સો આવી શકે સુપર સોરી પોઝિટિવમાં ધેન કમ્પેરેટિવ ખીચડો 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 થઈ ગયો એના પછી એક્ઝામ્પલ નંબર ચોવીસ ભૂરી હે ભૂરી હાઉ ડઝ યોર ટીચર ટીચ તમારા ટીચર કેવું ભણાવે છે તો કરશન કરશન શું કે છે કરશન માય તો માય ટીચર માય ટીચર માય ટીચર માય ટીચર ટીચીસ આ ડઝન ટીચ વેલ આમાં કોઈ ડિગ્રી જ નથી ટીચીસ વેરી નાઇસ કોઈ ડિગ્રી નથી હવે ધ બેસ્ટ ઓફ ઓલ બધા કરતાં સારું ભણાવે છે ધ બેસ્ટ સુપર લેટિવ ડિગ્રી છે ટીચ ઇઝ લાઈક એની અધર ટીચર તો આમાં કોઈ ડિગ્રી નથી એટલે ઓપ્શન સાચું બરાબર ભૂરી હવે પચીસ નંબરનું ઉદાહરણ જુઓ તમે ડોબો અને કાબરો ડોબો અને કાબરો ડોબો શું કહે છે વોટ ડુ યુ થિંક અબાઉટ ઇન્ડિયન બફેલો ભારતીય બેહ વિશે તારે શું કેવું છે ભેંસ ભારતીય બેહ વિશે તારે શું કહેવું છે તો કાબરો શું કહેજો ઇન્ડિયન બફેલોઝ આર વેરી સ્ટ્રોંગ એ ભારતની જે બફેલોઝ છે બહુ મજબૂત હોય કોઈ ડિગ્રી નથી દે આર સ્ટ્રોંગર ધેન મેની અધર સ્પીસીસ આવી શકે દે આર મોર સ્ટ્રોંગ સ્ટ્રોંગ ને ઈ આર લાગે કારણ કે આમાં એક એટલે ઈ આર લાગે લાગે ઓર ના આઈ ડોન્ટ ઇન્ડિયન ઓપ્શન તો હવે મને લાગતું એ કે ઉદાહરણ હશે આગળ નથી ને ના ભાઈ કોઈ નથી ઓ તો એ બધા ઉદાહરણ પૂરા થઈ કે ટ્વેન્ટી ફાઈવ એક્ઝામ્પલ્સ મેં તમને આપી દીધા છે અને હજુ વધારે મારી આપવાની અપેક્ષા છે જો તમારી પાસે કમ્પેરેટિવ આના પેબ્સિક્યુબ કે બીજા ઉદાહરણ હોય તો વોટ્સઅપ કરો અને હું તમને વધારે વધારે ઉદાહરણ આવ્યું શીખવતો રહીશ કે મારી પાસે આટલા બધા છે તો તમે સર આ બધા અમને સોલ્વ કરાવો તો યુ કેન વોટ્સઅપ મી ઓન ધીસ માય નંબર તમને બધાને ખબર છે એટ ફાઇવ ઝીરો એટ ફાઇવ વન વન ઝીરો એટ ઝીરો ફોર ઝીરો ફોર નીચે લખેલો જ છે એમાં તમે વોટ્સઅપ કરી શકો બીજા ઘણા બધા ગ્રામરના ગ્રામરની દુનિયાના ઇંગ્લિશના તેમ કેટલા બધા વિડીયો માટે તમારે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો જ ડૂ બી મી મારી સાથે જોડાયેલા રહેજો જો જો અહીંયા ઇંગ્લિશ ને એસએસની દુનિયામાં તમારી સામે ખૂબ તેજ રહેવાની છે બસ અત્યારે ડિગ્રી શીખવાડી હું તમારાથી વિદાય લઉં છું મિત્રો સાથે ખૂબ શેર કરજો વિડીયો જેટલા લોકોને મળે છો બે તમને આશીર્વાદ મળશે ફ્રીમાં વાત છે બધું આ ક્યાં પૈસા દેવા તમારે બરાબર સો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આ ચેનલને આટલી બધી લાઈક કરજો નીચે કોમેન્ટ ઇન કરજો બધા સાથે શેર કરી દેજો બેલ માં ટિન ટિન વગાડી દેજો